ધોરણ 8 ચેપ્ટર 7 ઘન અને ઘનમૂળ એમાં સૌપ્રથમ જોઈએ ઘન ઘન કોને કહેવાય તો આપણે જાણીએ છીએ કે ઘન શબ્દનો ઉપયોગ ભૂમિતિમાં થાય છે ભૂમિતિમાં એટલે ભૂમિતિમાં કોઈ પણ આકાર માટે ઘન શબ્દનો ઉપયોગ કરે છે જે પાસા જેવી આકૃતિ હોય અથવા તો પાસા દેવો કોઈ પણ વસ્તુ હોય એને આપણે ઘન કહે છે ઘન એ એક નક્કર આકૃતિ છે કે જેની તમામ બાજુના માપ સમાન હોય છે 1 સેમી બાજુવાળા કેટલા ઘનની મદદથી 2 સેમી બાજુવાળો એક ઘન બને છે તો 1 સેમી બાજુવાળા કેટલા ઘનની મદદથી 3 સેમી વાળો ઘન બને છે તો ઈ શોધવું હોય એના માટે શું છે તો કે ઘન કે પૂર્ણ ઈ શોધવું હોય એના માટે 1.27 એવી સંખ્યા છે ઈ પૂર્ણ ઘન કે ઘન સંખ્યા છે હવે અહીંયા આપણને ઘન આપેલા છે અમુક શોધવાના છે અહીંયા એ પછી 1 નો ઘન કરીએ એટલે 1 2 નો ઘન કરીએ એટલે 8 3 નો ઘન કરીએ એટલે 27 4 નો ઘન કરીએ એટલે 64 હવે ઘન કેમ થાય એટલે આપણે વર્ગ કરતા ત્યારે શું કરતા એમ કરતા 2 નો વર્ગ કરી તો 2 ગુણ્યા 2 કરતા હવે ઘન કીધું છે ઘન કીધું એટલે 3 ઘાત 3 ઘાત એટલે 2 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3 વખત ગુણાકાર કરવાનો અહીંયા 5 નો ગુણાકાર કરવો હોય તો 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે 25 25 25 5 125 6 નો ઘન કરવો હોય તો 6 ગુણ્યા 6 ગુણ્યા 6 3 વખત ગુણાકાર કરવાનો 7 નો ઘન કરવો હોય તો 7 ગુણ્યા 7 ગુણ્યા 7 3 વખત કરવાનો એટલે સંખ્યા મળે પછી અહીંયા 11 થી 20 સુધીના ઘન આપેલા છે કે 11 નો ઘન કરી તો 13 31 12 નો ઘન કરી એટલે 17 28 13 નો ઘન કરી એટલે 2197 14 નો ઘન કરો એટલે 2744 15 નો ઘન કરો એટલે 3375 16 નો ઘન કરો એટલે 4096 17 નો ઘન કરો એટલે 4913 18 નો ઘન કરો એટલે 5832 19 નો ઘન કરો એટલે 6859 અને 20 નો ઘન કરો એટલે 8000 હવે કેટલીક રસપ્રદ પેટર્નમાં જોઈએ તો શું છે તો કે 1 એટલે 1 નો ઘન 3 અને 5 નો સરવાળો કરો ને એટલે 8 મળે ઈ કેનો ઘન થયો 2 નો આ 1 ખાલી એકી સંખ્યા હતી એટલે 1 નો ઘન હવે 3 અને 5 છે એના પછીની 2 એકી સંખ્યાનો સરવાળો કરો એટલે 2 નો ઘન મળે પછીની 3 બેકી સંખ્યાનો એકી સંખ્યાનો સરવાળો કરો એટલે 27 3 નો ઘન મળે પછી 4 સંખ્યાનો સરવાળો કરો 13 15 17 19 તો 64 4 નો ઘન મળે એવી રીતના પેટર્ન મુજબ ઘન મેળવી શકાય પછી ઘન અને તેના અવિભાજ્ય અવયવ હવે 4 છે તો 2 ગુણ્યા 2 એમ અવયવ પડે 6 છે તો 2 તેરી અવયવ પડે 15 છે તો 3 પંચા એમ અવયવ પડે 12 છે તો 2 2 4 તેરી 12 એમ અવયવ પડે તો ઘનના અવયવ પાડવા હોય તો 4 નો ઘન એટલે 64 તો કેમ પડે તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 6 નો ઘન કરવો હોય તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 2 નો ઘન હવે 3 3 ની જોડી લેવાની આ 3 ની જોડી કરો એટલે 2 નો ઘન આ 3 ની જોડી કરો એટલે 2 નો ઘન 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન અહીંયા આ 3 ની જોડી કરો તો 2 નો ઘન આ 3 ની જોડી કરો તો 2 નો ઘન 3 નો ઘન પછી 15 નો ઘન કરવો હોય તો 33 75 તો 3 નો ઘન 5 નો ઘન પછી 12 નો ઘન કરવો હોય તો 17 28 2 નો ઘન 2 નો ઘન 3 નો ઘન 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 3 નો ઘન જેમ વર્ગમૂળમાં આવી અવિભાજ્ય અવયવની રીતે ઘન શોધાય એમ આમાં અવિભાજ્ય અવયવની રીતે ઘન શોધવાના છે અહીંયા 216 નું ઉદાહરણ આપ્યું છે 216 ને 2 વડે ભાગાકાર કરો એટલે 108 આવે એનો 2 વડે ભાગાકાર કરો એટલે 54 આવે 54 નો 2 વડે ભાગાકાર કરો એટલે 27 આવે 27 નો 3 વડે ભાગાકાર કરો એટલે 9 આવે 9 નો 3 વડે ભાગાકાર કરો એટલે 3 આવે 3 નો 3 વડે ભાગાકાર કરો એટલે 1 હવે આ અવિભાજ્ય અવયવ શું બન્યા 2 2 2 3 3 3 તો એના ગુણાકાર 216 એટલે શું થયું તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 આ 3 જોડ બનાવો તો 216 બરાબર 2 નો ઘન 3 નો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 3 નો ઘન તો 2 ગુણ્યા 3 નો ઘન આવી રીતના આપણે ઘન મેળવી શકીએ 2 ગુણ્યા 3 એટલે 6 નો ઘન એ પૂર્ણ સંખ્યા પૂર્ણ ઘન સંખ્યા
છે હવે નાનામાં નાનો ગુણક કે જેથી પૂર્ણ ઘન સંખ્યા મળે તો અહીંયા એક જોઈએ રોજે રાજે પ્લાસ્ટિકનો એક લંબઘન બનાવ્યો છે એની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 15 સેમી 30 સેમી અને 15 સેમી છે અનુએ રાજને પ્રશ્ન કર્યો કે આવા કેટલા ઘન સાથે મળે તો મળતો ઘન પૂર્ણ ઘન બને તો લંબઘનનું ઘનફળ શોધવાનું છે તો શું બને તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ તો લંબાઈ એટલે શું થયું તો કે 15 15 કેમ થયા 3 5 15 30 કેમ થયા તો કે 3 5 15 2 30 15 કેમ થયા 3 5 15 હવે અહીંયા 2 અહીંયા 3 * 3 * 3 અહીંયા 5 * 5 * 5 તો અહીંયા 2 એક 2 એક જ વખત આવે છે તે 3 વાર આવે એને 2 વડે 2 * 2 વડે ગુણવો પડે એટલે 4 લંબઘન સાથે રાખવાથી મળતો ઘન પૂર્ણ ઘન બને છે એટલે 2 * 2 ગુણો હજી આમાં 4 ઉમેરો તો સંખ્યા પૂર્ણ ઘન બને ત્યાર પછી ઘનમૂળ તો જો એક ઘનનું ઘનમૂળ 125 સેમી ઘન હોય તો આપણે તેની બાજુની લંબાઈ વિશે શું કહીએ તો કે ઘનની બાજુની લંબાઈ જાણવા માટે આપણે એવી સંખ્યાની જરૂર પડે કે જે સંખ્યાનો ઘન 125 હોય જેવી રીતે વર્ગમૂળ શોધવું એ વર્ગ કરવાની પ્રક્રિયાની વ્યસ્ત પ્રક્રિયા છે તેવી જ રીતના ઘનમૂળ શોધવું એ 2 નો ઘન બરાબર 8 તો 8 નું ઘનમૂળ 2 થાય 8 નું ઘનમૂળ બરાબર 2 તો એના ઘનમૂળની નિશાની કેટલી છે અંડર રૂટ માં 3 હવે વિધાન અને અનુમાન તો 1 નો ઘન બરાબર 1 તો 1 નું ઘનમૂળ 1 થાય 2 નો ઘન બરાબર 8 તો 8 નું ઘનમૂળ એટલે 2 નું ઘનમૂળ એનો ઘન ઘન ને ઘનમૂળ કેન્સલ થઈ જાય એટલે 2 3 નો ઘન બરાબર 27 તો 27 નું ઘનમૂળ બરાબર 3 નો ઘન એનું ઘનમૂળ ઘન ને ઘનમૂળ કેન્સલ થઈ જાય એટલે 3 ત્યાર પછી 4 નો ઘન 64 તો 64 નું ઘનમૂળ 4 5 નો ઘન 125 125 નું ઘનમૂળ 5 એવી રીતના 6 નો ઘન 216 તો 216 નું ઘનમૂળ 6 એવી રીતના આગળ વધે અવિભાજ્ય અવયવીકરણની રીતે ઘનમૂળ તો 3375 માટે વિચારીએ તો ઘનમૂળ કેવી રીતના તો 3375 એટલે શું થાય તો કે 3 * 3 * 3 * 5 * 5 * 5 તો 3 નો ઘન * 5 નો ઘન તો 3 * 5 નો ઘન જે ઘન છે એ કોમન લઈ લીધો 3375 નું ઘનમૂળ એટલે ઘનમૂળમાં 3375 બરાબર 3 * 5 એટલે 3 5 15 તેવી જ રીતે 74088 નું ઘનમૂળ શોધવું હોય તો 2 * 2 * 2 3 * 3 * 3 * 7 * 7 * 7 તો 2 નો ઘન * 3 નો ઘન * 7 નો ઘન તો 2 * 3 3 નો ઘન છે તો 3 નો ઘન કોમન લઈ લીધો 2 * 3 * 7 7 તેરી 21 2 42 ઘન સંખ્યાનું ઘનમૂળ જો તમને ખબર હોય કે આપેલ સંખ્યા પૂર્ણ ઘન છે તો નીચે આપેલી પદ્ધતિથી આપણે ઘનમૂળ શોધી શકીએ છીએ તો પહેલા શું કરવાનું તો કે કોઈ એક પૂર્ણ ઘન સંખ્યા 8573375 માટે જમણી બાજુથી 3 3 સંખ્યા લઈને નીચે મુજબ કરીએ એક 375 લીધા 857 લીધા હવે ઘન સંખ્યાનું ઘનમૂળ માટે નીચેના પગલા મુજબ આગળ વધવાનું તો 375 અને 857 એવા બે જૂથ મળ્યા એમાં 3 3 સંખ્યા છે તો પહેલા પ્રથમ જૂથ 375 માં એકમનો અંક આપેલ સંખ્યાના ઘનમૂળના એકમના અંક મળશે તો કે પ્રથમ જૂથમાં આવેલ 375 માં એકમનો અંક 5 છે તેથી આપણે કહી શકીએ કે જો સંખ્યાનો એકમનો અંક 5 હોય તો તેવી સંખ્યાના ઘનમૂળ તરીકે જે સંખ્યા મળે તેનો એકમનો અંક એ 5 જ મળવાનો છે તેથી ઘનમૂળની સંખ્યાનો એકમનો અંક 5 મળશે હવે બીજી બાજુ લઈએ તો 857
આપણે જોઈએ તો 9 નો ઘન 729 છે 10 નો ઘન 1000 છે તો 857 729 અને 1000 ની વચ્ચે હશે તો દશકના અંક તરીકે નાના નાની સંખ્યા 729 નો એકમનો અંક લઈએ તો એટલે કે નાની સંખ્યા બાજુ આપણે લેવાનું તો 857 છે 729 થી નજીક થાય તો આને 9 લેવાના આનું 9 ના ઘન નજીક થશે આનું 5 ના ઘન ની નજીક થશે એટલે 857 ને 375 નું અંદાજિત ઘનમૂળ કેટલું થાય 55 હવે આપણે શું જોયું તો કે સંખ્યા જેવી કે 1029 4104 13832 કે હાર્ડી રામાનુજ સંખ્યા તરીકે જાણીતી છે એટલે ઘનમૂળ સંખ્યા આવી સંખ્યા બે સંખ્યાઓના ઘનના સરવાળા તરીકે બે અલગ અલગ રીતે રજૂ કરી શકાય કોઈ સંખ્યાને તેની જે સાથે ત્રણ વાર ગુણવાથી મળતી સંખ્યા તે સંખ્યાનો ઘન છે એકને ત્રણ વખત ગુણી એટલે એક બેને ત્રણ વખત ગુણી એટલે આઠ જો કોઈ સંખ્યાના અવિભાજ્ય અવયવીકરણમાં દરેક અવયવ ત્રણ વાર આવે તો તેવી સંખ્યા પૂર્ણ ઘન સંખ્યા હોય છે સંકેતમાં રૂટ થ્રી ને ઘનમૂળ કહે છે અને 27 જેમ કે 27 નું ઘનમૂળ છે એ 3 થાય